અંકલેશ્વરની બે યુવતીઓએ લૂંટેરી દુલ્હન બની આણંદના યુવાન પાસે લગ્નના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની અરજી અંકલેશ્વર પોલીસ વડાને આપવામાં આવી છે. અંકલેશ્વરની બે યુવતીઓએ લૂંટેરી દુલ્હન બની આણંદના રાસનોલ ગામના યુવાન સાથે લગ્નના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની અરજી અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાને આપવામાં આવી છે. મળતી વિગતો અનુસાર આણંદના રાસનોલ ગામના ખ્રિસ્તી માહોલમાં રહેતા સુનિલ ડાયાભાઈ વડકાર નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ લગ્ન માટે યુવતી શોધી રહ્યા હતા. તેઓએ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતી મીનાબેન કિરીટભાઈ પરમાર અને સંગીતાબેનના સંપર્કમાં આવ્યા હતા. બંને મહિલાઓ ગત તારીખ 26/4/2019 રોજ યુવાન પાસેથી લગ્ન માટે નક્કી કરેલ રૂપિયા પૈકી 10,000 એડવાન્સ લઈ આવ્યા હતા. જે બાદ હેતલ નામની યુવતી સાથે આદિવાસી રિવાજ મુજબ અંકલેશ્વર ખાતે લગ્ન કરી આપ્યા હતા. જે બાદ ગત તારીખ 2/5/2019 રોજ પરણિતા હેતલબેન ઘરે જવાની જીદ કરતા સુનિલ વણકાર તેણીને પરત તેના ગામ મૂકવા જતો હતો. તે દરમિયાન કરજણ કે પાલેજ રેલવે સ્ટેશન પર પરણિતા સુનિલ વરકાણ અને તેના પરિવારજનો ચકમો આપી સોના ચાંદીના દાગીના અને 7,000 રૂપિયા રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી. જ્યારે અન્ય બે મહિલાઓ 1.5 લાખની છેતરપિંડી કરી હોવાનું જણાતા તેઓએ મીનાબેન કિરીટભાઈ પરમાર અને સંગીતાબેન વિરુદ્ધ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી બંને સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં પણ હવે સાદીના નામે છેતરપિંડી કરતી ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. અવારનવાર લૂંટેરી દુલ્હન જેવા કિસ્સાઓ અંકલેશ્વર પંથકમાં અને ભરૂચ જિલ્લામાં પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં લગ્નની લાલચે રૂપિયા લૂંટવામાં આવ્યા હોવાની વધુ એક ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વિનોદ પટેલ સાથે એમટીવી ભરૂચ.